ભારતમાં રોજ 15,000 થી વધારે લોકો જેનાથી મરણને શરણ થાય છે તેવા તમાકુ માવા અને ગુટકાની હોળી કરવામાં આવી હતી। વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગુરુકુળના સ્થાપક શાસ્ત્રીજી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા વ્યસન મુક્તિ અભિયાન 1050 થી શરૂ કરવામાં આવ્યું હતું, જે આજે પણ તેમના સંઘો દ્વારા ચાલી રહ્યું છે। શ્રી ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ શ્રી જ્ઞાતિનારાયણ ગુરુકુળ વેડ રોડ સુરત દ્વારા છેલ્લા 5 વર્ષથી વ્યસન મુક્તિ રથ સુરતના જુદા જુદા વિસ્તારોમાં તથા ગામડાઓમાં વિસ્તૃત કરીને કામ કરે છે। તે દ્વારા દરરોજ 50-100 વ્યક્તિઓ સ્વેચ્છાએ વ્યસન છોડે છે। એ રીતે હજારો લોકોની જિંદગીને બચાવવાનું સફળ અભિયાન હાલ પણ ચાલી રહ્યું છે। આજે વિશ્વ ટોબેકો નિષેધ દિને ગુરુકુળ દ્વારા વ્યસન મુક્તિ કરવામાં આવી હતી અને લોકો પાસે બીડી, સિગારેટ, માવા, ગુટકા વગેરેનું દહન અને હોળી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુરુકુળના શ્રી ધર્મ પલ્લવદાસજી સ્વામી, શ્રી રમેશભાઈ ચેરમેન, વિનુભાઈ મોરડિયા, ડોક્ટર ભદ્રેશભાઈ પટેલ, રમેશભાઈ ઉડાચી, કોર્પોરેટર લાલુભાઈ ઘોરી, પ્રકાશભાઈ રાખોલિયા, ભગવાનભાઈ કાકડિયા વગેરેએ કેટલાયને જિંદગીને મોત બનનાર સામગ્રીને અગ્નિદાહ આપવાની પ્રતિજ્ઞા લઈને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સુરત।